जय हिंद विद्यार्थी मित्रों, आजना वीडियो में आपने तमारा द्विघात समीकरण प्रकरणना टूंका प्रश्नों माटेना प्रश्नों जोवाना छीए। एक मार्क्स माटे पूछी सकाय, चाहे खरा खोटा में आवे, विकल्प वाली खाली जगह होय, विकल्प वगरनी खाली जगह होय के प्रश्न प्रमाणे होय, कोई पण रीते पूछाय, पण अंदर थी मीनिंग जे एनो छे ए आपणे आजे प्रश्नो समझवाना छे, एमांथी निकळतो थशे। एटले अत्यारे हवे आपणे एनी शरूआत करीए, अने ए पहेला प्रकरणनी अंदर आवता जे सूत्रो छे अने एनी चर्चा छे ए करी लईशुं, पछी आगळ वधीए। तमने आगळ पण समजाव्युं हतुं ते प्रमाणे के द्विघात समीकरण ax² + bx + c = 0, सौथी टूंको पहेलो प्रश्न थाय के द्विघात समीकरण नुं व्यापक स्वरूप लखो। तो आ छे द्विघात समीकरण नुं व्यापक स्वरूप ax² + bx + c = 0, જ્યાં a ઇઝ નોટ ઇક્વલ ટુ 0। આ શરત પણ પૂછી શકાય, એટલા માટે કે x² નો સહગુણક a છે, જો a 0 થાય તો x² વાળું પદ જ ન રહે અને માટે દ્વિઘાત સમીકરણ ન બને। હવે આપણે એના બીજ માટે x બરાબર જે શ્રીધર આચાર્યના સૂત્રમાં આપણે જોયું હતું એ બીજ લખીને એની ચર્ચા કરવાની છે। માઇનસ બી પ્લસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ભાગ્યા 2a અને માઇનસ બી માઇનસ વર્ગમૂળમાં બી સ્ક્વેર માઇનસ 4ac ભાગ્યા 2a, આવું થાય। એટલે બે અલગ અલગ બીજ છે જ્યાં માત્ર આ પ્લસ અને માઇનસ નો ફેર છે, એટલે એના કારણે બે બીજ મળે, જે આપણે આગળ દાખલામાં પણ જોયેલું છે। હવે એની ચર્ચા કે જો આ બીજ કે જેમાં એક તો અહીંયા બી સ્ક્વેર માઇનસ 4ac લખ્યું છે, જેને શું કહેવાય, તેને દ્વિવેચક કે ડેલ્ટા કહેવાય, જેને કેપિટલ ડી થી પણ દર્શાવાય, બરાબર છે। એટલે એ ડી, એટલે હવે પછી હું ડેલ્ટા કહું કે વિવેચક કહું કે ડી કહું કે બી સ્ક્વેર માઇનસ 4ac કહું, આ દરેક બાબતની આપણને ખબર હોવી જોઈએ કે સૂત્ર કહીએ। એટલે એ પ્રમાણે હવે એ ડી કેવા હોય તો કેવા જવાબ મળે એની થોડી ચર્ચા કરવી છે। સમજો કે બી સ્ક્વેર માઇનસ 4ac એટલે આ પદ હોય, આપણે આટલા જ પદની વાત કરીએ ને એ વર્ગમૂળની અંદર 25 આવે। આ બી સ્ક્વેર માઇનસ 4ac ની કિંમત કેવી આવે, 25, કે જે કેવી છે પૂર્ણ વર્ગ, એટલે એનું વર્ગમૂળ નીકળી જાય અને 5 થઈ જાય। એટલે આ જે જવાબ છે બી સ્ક્વેર માઇનસ 4ac નું વર્ગમૂળ એ સમમેય સંખ્યા બની જાય। એટલે એવું કહી શકાય કે જો ડી ધન હોય, પણ ધનમાં બે પ્રકાર, પૂર્ણ વર્ગ હોય અને પૂર્ણ વર્ગ ન હોય, પણ ધન અને પૂર્ણ વર્ગ હોય એટલે 25, 49, 36, 64, 100 એવી સંખ્યા, એટલે એનું વર્ગમૂળ નીકળી જાય, એટલે આ જવાબ સમમેય થઈ જાય, તો આખું બીજ જે છે એ સમમેય મળે, અને બે બીજ તો મળે જ છે એટલે એવું કહી શકાય કે ભિન્ન મળે। આમ જો ડી ગ્રેટર દેન 0 હોય પણ પૂર્ણ વર્ગ હોય તો એ બીજ સમય અને ભિન્ન મળે। આને પ્રશ્નના જવાબમાં પણ લખી શકાય કે બીજ કેવા મળે, વાસ્તવિક તો મળે જ, વાસ્તવિક અને ભિન્ન તો કહી જ શકાય, પણ એમાંય ડિટેલમાં સમય અને ભિન્ન। હવે એ જ પ્રશ્ન, ડી ધન હોય પણ પૂર્ણ વર્ગ પણ હોય, સોરી ધન હોય પણ પૂર્ણ વર્ગ ન હોય, જેમ કે આ 25 છે એની જગ્યાએ 26 હોય, તો એનું વર્ગમૂળ પૂર્ણાંક સંખ્યા નીકળશે નહીં, વર્ગમૂળમાં જ 5 આવ્યા તો એનું વર્ગમૂળ નીકળે નહીં, એટલે એ બીજ અસમ્ય થાય, માટે આપણે એવું કહીએ કે એ વખતે બીજ અસમ્ય અને ભિન્ન મળે। ડી ધન પણ પૂર્ણ વર્ગ તો બીજ સમય અને ભિન્ન, ડી ઋણ પૂર્ણ વર્ગ ન હોય તો બીજ અસમ્ય અને ભિન્ન મળે। નેક્સ્ટ, ડી બરાબર 0 હોય, તો ડી 0 હોય તો તમે આમ બીજમાં જુઓ તો ખબર પડે, અહીં 0 મૂકી દઈએ તો આ પદ છે જ નહીં, અહીં 0 મૂકી દઈએ તો આ પદ છે જ નહીં, તો શું વધે છે આગળ, માઇનસ બી અપોન 2a, શું વધે છે, માઇનસ બી અપોન 2a। સમજવાનો પ્રયત્ન કરો, આ 0 એટલે છે જ નહીં જાણે, તો શું વધ્યું હતું, માઇનસ બી અપોન 2a, માઇનસ બી અપોન 2a, એટલે બીજ સમાન મળે,
डी बराबर जीरो हो त्यारे बीज केवा मळे समान अने सममेय अने दरेक बीज नी किंमत थाय माइनस बी अपॉन टू ए। आपणु मोटू सूत्र लखवानु नहीं, डी जीरो होय ने त्यारे आ सूत्र लखवानी कोई जरूर नथी, सीधू ज एक्स बराबर माइनस बी अपॉन टू ए थी शोधी शकाय। डी लेस देन जीरो छे, ऋण होय, जीरो थी नानी संख्या एटले डी एटले के विवेचक ऋण आवे तो समीकरण ने वास्तविक बीज न मळे। एनुं कारण छे के ऋण आवुं एनो मतलब के वर्गमूळ में माइनस आठ होय तो आवुं आपणे नथी जाणता, आपणे माइनस आठ करीने वर्गमूळ जाणीए छीए, बराबर छे। एटले आ बंने जुदी वस्तु छे, माइनस आठ नुं वर्गमूळ न निकळे कारण के वर्गमूळ एनું નીકળે કે જે પૂર્ણ વર્ગ હોય, પણ ઋણ સંખ્યા તો છે એટલે એનું વર્ગમૂળ તો મળે જ નહીં, એટલે ધન આઠ નું વર્ગમૂળ મળે એ સંખ્યા આગળ ઋણ હોય શકે બહાર, પણ અહીંયા માઇનસ આઠ કરીને ઋણ ન મળે એટલે એવું કહી શકાય કે આ વાસ્તવિક સંખ્યા નથી, એટલે એના વાસ્તવિક બીજ ન મળે ક્યારે, ડેલ્ટા એ જીરો થી નાનું ઋણ હોય ત્યારે। હવે કેટલીક બીજી બાબતો છે કે સમીકરણને વિરોધી બીજ હોય, બીજ વિરોધી હોય तो जो प्रमाणित स्वरूप हो एक्स स्क्वेर प्लस बी एक्स प्लस सी बराबर जीरो एम एक्स नो सहगुणक शून्य हो एक्स वालू पद ज ना हो, समझो तो एट रकम के बने के भी एक्स स्क्वेर ओछा चार बराबर जीरो आ टाइप हो। तमने एटला माटे आ समझावुं छुं के आना अवयव तमारी समक्ष छे एक्स माइनस टू एक्स प्लस टू, तो एनो एक जवाब प्लस बे आवे ने एक जवाब माइनस बे आवे, एटले के बीज विरोधी थई गया, एटले ए वस्तु समझी लो। एनी जोड़े बीज विरोधी होय तो एक्स नो सहगुणक जीरो होय, बराबर छे। एटले ए रीते तमारे याद राखवानुं के बी बराबर जीरो लईने गणाय अथवा एक्स नो सहगुणक जीरो लईने, आ बधा सूत्रो छे याद राखवा पड़शे। हवे समीकरणना बीज व्यस्त होय तो पण तमारे याद राखवानुं छे के आ जे द्विघात समीकरण होय एमां एक्स स्क्वेर नो सहगुणक ए अने अचळ पद सी आ बंने समान होय, वेन के ज्यारे बीज व्यस्त होय त्यारे ए बराबर सी एवं होय। आगळ समीकरण ना बीज समान होय, समान बीज ने आपणे एवं कही शकीए के बीज समीकरण ने एक ज छे, समीकरण ना बीज आवृत छे, बीज समान छे, आ बधानो अर्थ एक ज करवानो, तो ए वखते डी विवेचक नी किंमत शून्य होय। अने आगळ जोईए प्रमाणे के बीज वास्तविक न मळे त्यारे डी लेस देन जीरो होय एटले के ऋण होय। आ बधाज जे सूत्रों छे एने तमारे प्रश्नोना जवाब प्रमाणे पूछाय तो पण आवडवा जोईए अने खाली जग्यामां पूछाय तो पण आवडवुं जोईए। हवे आपणे आ सूत्रोने याद करेला हशे तो ज दाखलामां तमने खबर पड़शे, एटले टूंका प्रश्नो जे एक गुणना होई शके एवा जोईए। आपेल द्विघात समीकरण माटे विवेचक शोधो एवुं कह्युं छे, तो सौथी पहेला आपणे आने प्रमाणित स्वरूपमां फेरवुं पड़े, एटले एक्सनो गुणाकार एक्स माइनस पांच जोड़े थाय, बे नो गुणाकार एक्स माइनस पांच जोड़े, तमे डायरेक्ट पण लखी सको, हूँ आ रीते लखी बताऊँ छू, एक्स कौंस में एक्स माइनस पांच प्लस टू कौंस में एक्स माइनस पांच, एक्स गुणा एक्स एट एक्स स्क्वेर, पांच जोड़े गुणा एट पांच एक्स वत्ता बे एक्स माइनस दस बराबर जीरो, एक्स स्क्वेर ओछा पांच ने वत्ता बे एट ओछा त्रण एक्स ओछा दस बराबर जीरो। विवेचक शोधवानो छे એટલે સૌથી પહેલા એ બી સી તારવવા પડે, તો એ એટલે એક્સ સ્ક્વેર નો સહગુણક એક, બી એટલે એક્સ નો સહગુણક માઇનસ ત્રણ અને સી બરાબર માઇનસ દસ અચળ પદ। હવે વિવેચક બી સ્ક્વેર ઓછા ચાર એસી બરાબર, જેની જગ્યાએ તમને એવું પણ કહે કે વિવેચક એટલે બી સ્ક્વેર ઓછા ચાર એસી બરાબર ખાલી જગ્યા, તો બી ની કિંમત એટલે માઇનસ ત્રણ નો વર્ગ માઇનસ ચાર એ ની જગ્યાએ એક, સી ની જગ્યાએ માઇનસ દસ, माइनस त्रण नो वर्ग प्लस नौ, ओछा ओछा वत्ता चार, दस चौक चालीस ने नौ ओगण पचास। बीजो प्रश्न, द्विघात समीकरण बे एक्स स्क्वेर माइनस के एक्स प्लस के बराबर जीरो ने समान बीज होय तो के शोधो, तो आनु शू, अहीं बीज समान छे तो आ सूत्र मुजब आवडवू जोईए डी बराबर जीरो, एटले के विवेचक जीरो होय, मतलब के बी स्क्वेर ओछा चार एसी नी किंमत जीरो होय। याद राखी जाओ, हवे समान बीज आवृत बीज के एक ज बीज एवं के एटले तमारे विवेचक बराबर जीरो लईने गणवू पड़े,
એટલે એના માટે તમારે એબીસી તારવવા પડે. એક્સ સ્ક્વેર નો સહગુણક એ બરાબર બે છે, એક્સ નો સહગુણક બી બરાબર માઇનસ કે, અચળ પદ સી બરાબર કે છે. કિંમતમાં મૂકો તો બી એટલે માઇનસ કે નો વર્ગ માઇનસ ચાર, એ એટલે બે, સી બરાબર કે. બસ આટલું ધ્યાન રાખવાનું છે, એબીસી મૂકવાના છે. તમને એમ થાય કે આમાં તો કે આવે તો શું કરવાનું, કઈ વાંધો નહીં. એક્સ જોડે જે કોઈ પણ પદ હોય પ્રમાણિત સ્વરૂપમાં તે બી કહેવાય, વધેલ પદ હોય કોઈ પણ સંખ્યા સિવાય કે અચળ પદ લાગતું હોય એ સી કહેવાય, અને એક્સ સ્ક્વેરનો સહગુણક જે એ કહેવાય. હવે આપણે એને છૂટું કરીએ, વિવેચકની કિંમત સુધી રહ્યા છે. માઇનસ કે નો વર્ગ એટલે કે સ્ક્વેર, આ માઇનસ ચાર દુ આઠ કે બરાબર ઝીરો. હવે આમાંથી કે કોમન કાઢો એટલે કે માઇનસ આઠ બને, કે ની બે વેલ્યુ બને, કે બરાબર ઝીરો અથવા કે બરાબર પ્લસ આઠ. તમને ઓપ્શન આપ્યો હોય તો કોઈ પણ એક ઓપ્શન આપ્યો હોય, કારણ કે કે ઝીરો હોય તો પણ આ ઝીરો થાય, કે માઇનસ આઠ ઝીરો હોય તો પણ, એટલે કે બરાબર ધન આઠ અથવા કે બરાબર ઝીરો, બંને જવાબ શક્ય છે. ઓપ્શનમાં જો કોઈ પણ આપ્યો હોય તો આમાંથી કોઈ એક જ આપેલ હશે. નેક્સ્ટ અહીં લખ્યું છે કે આપેલ સમીકરણના બીજ પરસ્પર વ્યસ્ત છે. હવે તમને સીધી જ ખબર હોવી જોઈએ સૂત્રમાં કે બીજ વ્યસ્ત હોય તો, યાદ કરો, એ બરાબર સી થાય. આમાં એ અને સી એટલે આ એક્સ સ્ક્વેર નો સહગુણક, જ્યાં એ બરાબર છ, બી બરાબર માઇનસ તેર અને સી બરાબર કે. આટલું જ ખાલી યાદ રાખવાનું હતું કે બીજ વ્યસ્ત હોય એટલે એ બરાબર સી, એટલે એ ની જગ્યાએ છ, સી ની જગ્યાએ કે, તો માટે સીધો જવાબ કે બરાબર છ. સૂત્ર આધારિત કામ છે. નેક્સ્ટ દ્વિઘાત સમીકરણ બે એક્સ સ્ક્વેર માઇનસ પાંચ એક્સ પ્લસ કે બરાબર ઝીરો નું એક બીજ સાત ભાગ્યા બે હોય તો કે શોધો. હવે અહીં બીજ હોવું એટલે માટે એક્સ બરાબર સાત દ્વિતીયાંશ, દરેકમાં આપણને બીજ એટલે એક્સ મળે છે, એટલે આ સમીકરણમાં એક્સ ની જગ્યાએ સાત ભાગ્યા બે મૂકવાના જોઈએ. એમાં એક્સ બરાબર સાત દ્વિતીયાંશ એટલે આ સાત ભાગ્યા બે નો વર્ગ માઇનસ પાંચ કૌંસમાં સાત ભાગ્યા બે વત્તા કે બરાબર ઝીરો, સાદરૂપ માટે બે કૌ ગુણ્યા સાત નો વર્ગ ઓગણ પચાસ, બે નો વર્ગ ચાર, માઇનસ પાંચ ગુણ્યા સાત એટલે પાંત્રીસ ભાગ્યા બે, ધ્યાન આપજો સાત પંચા પાંત્રીસ ભાગ્યા બે, પ્લસ કે બરાબર ઝીરો. હવે અહીં તમારે આ બે બે ઉડી શકે એટલે ઓગણ પચાસ ભાગ્યા બે માઇનસ પાંત્રીસ ભાગ્યા બે વત્તા કે બરાબર ઝીરો, સમજ છેદી છે. ઓગણ પચાસ માંથી પાંત્રીસ બાદ કરો બરાબર માટે, હવે ધ્યાન આપજો આ ઓગણ પચાસ માંથી પાંત્રીસ બાદ, નવ માંથી પાંચ જાય તો ચાર બરાબર, અને ચાર માં ત્રણ જાય તો એક, બે સિત્તા ચૌદ કે બરાબર માઇનસ સાત, કારણ કે સાત સામે જશે. એટલે હાઉ ટુ રાઇટ, ખાલી એક વસ્તુ તમારા કન્સેપ્ટમાં નવું શું આવ્યું કે બીજ કયું છે એટલે એક્સ બરાબર લઈને આમાં મૂકવાનું. આ તો તમે બહુપદીમાં પણ ભણેલા છો. દ્વિઘાત સમીકરણ એક્સ સ્ક્વેર પ્લસ બે એક્સ માઇનસ બાર બરાબર ઝીરો નું એક બીજ બે હોય તો બીજું બીજ શોધો. એટલે સૌથી પહેલા તો આપણને આ જેમ ઉપર દાખલો ગણ્યો કે એક બીજ સાત ભાગ્યા બે છે, સમજો અહીંયા થોડું, તો બીજું બીજ શોધવાનું છે. એટલે સાત ભાગ્યા બે ઉપરથી આપણને શું મળી ગયું કે, હવે માનો કે બરાબર માઇનસ સાત તમે પાછા મૂકી દો તો તમારું આ સમીકરણ તૈયાર થઈ જાય આખું, જે અજ્ઞાત કિંમત કે હતી એ મળી ગઈ, અને પછી હવે તમે એના અવયવ પાડો એટલે તમને બે બીજ મળે. એટલે દાખલો અહીં જોઈએ આપણે. સૌથી પહેલા તો તમને જે એક બીજ બે એવું કહ્યું છે એનો ઉપયોગ શું કરવાનો, અહીં એક બીજ એક્સ બરાબર બે છે એટલે અહીં મૂકીએ માટે
समीकरण x स्क्वायर प्लस बी एक्स माइनस बार बराबर जीरो मां x बराबर बे मुकता बे नो वर्ग प्लस बी कौंस मां बे माइनस बार बराबर जीरो बे नो वर्ग चार अहीं टू गुण्या बी माइनस बार बराबर जीरो टू बी चार माथी बार जाए एटले माइनस आठ बराबर जीरो अने माटे 2b बराबर 8 देन b बराबर 4 आ b बराबर 4 आवे टूंकमां तमने खबर पड़ी कि आमां मूकवाथी x ની કિંમત એટલે b મળી જશે હવે આનો શું ઉપયોગ કરવાનો તો b બરાબર 4 ને સમીકરણમાં મૂકતા ધ્યાન આપતા રહેજો હવે બીજું b શોધવાનું છે એટલે x સ્ક્વેર વત્તા bx માઈનસ 12 બરાબર 0 જેમાંથી x સ્ક્વેર b ની જગ્યાએ તમે 4 મૂકો એટલે 4x માઈનસ 12 બરાબર 0 6 2 12 6 માંથી 2 જાય તો 4 આના અવયવ પાડીએ તો x 6 x 2 બરાબર 0 પ્લસ 6 માઈનસ 2 તો b શું મળે માઈનસ 6 અને x બરાબર 2 આ આપેલું હશે જુઓ એક બીજ કેટલું છે 2 એટલે બીજું બીજ કયું થઈ ગયું માઈનસ 6 સમજી ગયા આપેલ છું આપેલ બીજ એટલે બીજું બીજ માઈનસ 6 થાય ટૂંકમાં મેથડ તમારે યાદ રાખવાની છે અને તમારે આવા જ દાખલા હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકીશ તો તમારે એમાંથી ગણવાનો રહેશે સાતમો પ્રશ્ન x સ્ક્વેર બરાબર 49 દ્વિઘાત સમીકરણના બીજ શોધો આમાં તો શું કરવાનું છે સીધે સીધું આવડી જાય x સ્ક્વેર બરાબર 49 બંને બાજુ વર્ગમૂળ લો એટલે પ્લસ ઓર માઇનસ 7 અથવા x સ્ક્વેર માઇનસ 49 બરાબર 0 તફાવત ના હોય x માઇનસ 7 x પ્લસ 7 બરાબર 0 આ પ્રમાણે જાઓ તો x માઇનસ 7 બરાબર 0 x પ્લસ 7 બરાબર 0 એટલે x બરાબર ધન 7 x બરાબર ઋણ 7 અને તમને સીધું આવડે તો વર્ગમૂળ લઈએ છીએ એટલે આપણને ખબર છે કે આ ચેપ્ટરમાં વર્ગમૂળ પ્લસ ઓર માઇનસ લેવાનું હોય એટલે બીજ વત્તા કે ઓછા 7 થઈ શકાય બરાબર છે એટલે તમારે પેર યાદ રાખવી જ પડે કે પ્લસ ઓર માઇનસ એ વગર નહીં ચાલે સાતમો પ્રશ્ન દ્વિઘાત સમીકરણ x માઇનસ 2 નો વર્ગ બરાબર 25 ના બીજ શોધો વાત એના જ છે અહીં x માઇનસ 2 નો વર્ગ હવે ધ્યાન આપો 25 ને આ બાજુ લઈ લો કોઈ પણ રીત વાપરાય હજુ 25 ને હું 5 ના વર્ગમાં ફેરવું ને તો x માઇનસ 2 નો વર્ગ માઇનસ 5 નો વર્ગ મિત્રો જુઓ તો બંને પૂર્ણ વર્ગ ને તફાવત આવી ગયો એટલે આપણે સીધા અવયવ લઈ શકીએ x માઇનસ 2 માઇનસ 5 x માઇનસ 2 પ્લસ 5 એકવાર ધન ને એકવાર ઋણ આ પદ એમને એમ જ રહે આગળ 5 છે એ એકવાર ઋણ થાય ને 5 છે એકવાર બીજી વાર ધન થાય એટલે કૌંસ કયા બન્યા x 5 ને 2 7 બંને ઋણ છે 5 માંથી 2 જાય તો 3 આ x પ્લસ 3 એટલે x બરાબર ધન 7 આવશે અને અહીંયા x બરાબર ઋણ 3 આવશે આ સમીકરણના બીજ તમારે તો ખાલી મેથડ જોવાની છે કે કઈ રીતે આવે ક્લિયર નેક્સ્ટ વન દ્વિઘાત સમીકરણ 9x² + 12x + 4 = 0 નો વિવેચક ખાલી જગ્યા છે હવે આમાં તો વિવેચક જ શોધવાનો છે તમને તો દાખલામાં ગણ્યું છે a બરાબર 9 b બરાબર 12 અને c બરાબર 4 વિવેચક માટે આપણે પહેલા શું તારવીએ છીએ abc એટલે મેં abc તારવી લીધા હવે b² ઓછા 4ac જેને શું કહો છો તમે વિવેચક b ની વેલ્યુ કેટલી છે 12 12 નો વર્ગ કરો માઇનસ 4 a બરાબર 9 અને c બરાબર 4 12 નો વર્ગ 144 આ 9 ચોક 36 ચોક પણ 144 તો આ તો જવાબ 0 આવે માટે વિવેચક શું મળ્યો 0 ડન હવે અલ્ટરનેટ પ્રશ્નો આવે હવે આમાંથી થોડો ફેરફાર જુઓ હવે શું છે વિવેચક 64 આપે છે તો કે શોધો વિવેચક આપી દીધો છે કે શોધવાનો છે આપણે એ રીતે આગળ વધીએ અહીં તો સૌથી પહેલા આપણે એમાંથી એબીસી તારવીએ આ એ આ બી અને આ સી એ બરાબર કે બી બરાબર માઇનસ 4 ને સી બરાબર પણ માઇનસ 4
विवेचक केटलो आप्यो छे 64 એટલે કે બી સ્ક્વેર માઇનસ 4ac 64. હવે બી નો વર્ગ એટલે માઇનસ 4 નો વર્ગ. ધ્યાન આપજો, ડાબે અને જમણે લખાણ બંને બાજુ થયું. હવે 64 નો હતા મને, આગળ ખાલી વિવેચક શોધવાનો હતો, તો આપણે વિવેચક શોધ્યો 0. જયારે વિવેચક 64 આપ્યો છે એટલે એવું નહીં વિચારવાનું, વિવેચક આપ્યો મિત્રો એટલે તમારે જે કિંમત આપ્યો વિવેચકની લખીને ડાબા જબામાં કામ કરવાનું. બી માઇનસ 4 નો વર્ગ માઇનસ 4 એની જગ્યાએ કે સી માઇનસ 4 બરાબર 64. માઇનસ 4 નો વર્ગ એટલે પ્લસ 16. હવે ધ્યાન આપતા જજો, માઇનસ માઇનસ પ્લસ ચોખ્ખું ચોખ્ખું અગેન 16 કે બરાબર 64. બસ સાદું રૂપમાં ધ્યાન આપવાનું છે, માઇનસ 4 નો વર્ગ પ્લસ 16 ઓછા ઓછા વત્તા ચોખ્ખું ચોખ્ખું 16 કે 16 કોમન કાઢો એટલે અહીંથી વધે 1 વત્તા કે બરાબર 64. આ 1 વત્તા કે બરાબર 64 ભાગ્યા 16. 1 વત્તા કે બરાબર 16 ચોક 64 ના 4 અને કે બરાબર 4 ઓછા 1 માટે કે બરાબર 3. આ જવાબ બધા એક ગુણ માટે જ તમારે સમજવાના છે, બરાબર. ચલો 10મો પ્રશ્ન જુઓ. હવે એના જેવું જ કંઈક છે, અહીંયા પણ વિવેચક 40 આપેલું છે અને અજ્ઞાત કિંમત શોધવાની છે. અહીં સૌથી પહેલા આપણે એ બરાબર તારવીએ તો 1 પ્રમાણિત સ્વરૂપ તો છે જ, બી બરાબર માઇનસ 10 અને સી બરાબર 2k-1. હવે વિવેચક 40 છે, વિવેચક બરાબર 40 માટે બી સ્ક્વેર માઇનસ 4ac બરાબર 40, જ્યાં બી એટલે માઇનસ 10 નો વર્ગ માઇનસ 4. એની જગ્યાએ શું મૂકીએ? 1. સીની જગ્યાએ 2k-1. માઇનસ 10 નો વર્ગ એટલે 100. હવે ધ્યાન આપો, 4 × 2k, 4 એકા તો 4 જ છે એટલે 4 × 2 = 8k-1 થયા. પાછું ઓછા ઓછા વત્તા 4 એકા 4 = 40. ફરી વાર, ઓછા 10 નો વર્ગ 100, આ માઇનસ 2k નો ગુણાકાર, સોરી 2k નો ગુણાકાર માઇનસ 4 જોડે એટલે 4 × 2 = 8k, પછી આ માઇનસ માઇનસ પ્લસ 4 એકા 4. આપણું ફોકસિંગ k ઉપર છે એટલે આપણે એ જ વિચારવાનું કે માઇનસ 8k = 40, 100 અને 4 = 104, એ સામે જાય તો માઇનસ 104. માઇનસ 8k 40 - 104, 4 0, 100 માંથી 40 બાદ કરો તો 60 વધે અને પાછા એમાં 4 એટલે 56, કેવા ઋણ. એટલે અહીંયા બંને બાજુ ઋણ આવ્યું એટલે આપણે માઇનસ 1 વડે ગુણીએ એટલે બંને બાજુ ધન, 8 × 7 = 56. ડન. અગિયારમો પ્રશ્ન, 25x²-x (m-2) - 1 = 0 ના બીજ વિરોધી હોય. બીજ વિરોધી કયું છે? બીજ વિરોધી હોવાથી બી બરાબર 0. યાદ રાખો, એક્સ નો સહગુણક બી બરાબર 0 હોય. હવે આપણે એ જોઈએ તો અહીંયા x² આ x કરીને જે વધ્યું એ બી અને અચળ પદ બરાબર 0 એટલે પ્રમાણિત જ છે. x² નો સહગુણક એ 25, આપણને એની જરૂર નથી. આ x પાછળ લખ્યું હોય તો m-2 આગળ આવે, સમજો બરોબર. એ x² + bx + c = 0, એમાં c-1 છે, એ 25 થયા. અહીં એક્સ નો સહગુણક કોણ કહેવાય? m-2, પણ કેવો? માઇનસ. એટલે બીની જગ્યાએ માઇનસ m-2 = 0 આવું લખાય, એક્સ નો સહગુણક. આ ઋણ નિશાની તો 0 બાજુ -1 જવા દો એટલે ભૂલી જાઓ, એટલે સીધું m-2 = 0 અને માટે m = 2. આટલી નાની નાની બાબતો યાદ રાખવાની થાય છે.
जो विवेचक डी बराबर जीरो हो तो ए एक्स स्क्वायर प्लस बी एक्स प्लस सी एट के द्विघात समीकरण दरेक बीज न मूल्य के दरेक ना पण लख्यु सूत्र में आग समझावी हतु विवेचक अथवा डी बराबर जीरो हो तो दरेक बीज की किंमत माइनस बी अपॉन टू ए प्रकार हो दरेक बीज सामान पण हो दरेक बीज सामान पण हो। मित्रों हवे एक बीजी बात पण तमने करी लीए आपणे सूत्रमां आ वस्तु भूलाई गई छे सुवर्ण संख्या तमने पूछाय के एक्स बराबर खाली जग्याने सुवर्ण संख्या कहेवाय छे ए केम छे एनी डिटेल आखी अलग छे हमणां हाल तमे एटलुं याद राखो के वन प्लस रूट फाइव बाय टू एक वत्ता रूट पांच भाग्या बे एने सुवर्ण संख्या कहेवाय प्रश्न नो जवाब आ पूछी शकाय ए प्रमाणे याद राखजो सुवर्ण संख्या गोल्डन नंबर शू कहवा वन प्लस रूट फाइव बाय टू। हम आग प्रश्न जो लीए कि जेना बीज माइनस बे अने त्रण होय तेवुं द्विघात समीकरण हवे तमारा माटे आ अघरू छे कि आने केवी रीते सेट करवुं समीकरण आप्युं होय तो बीज शोधी शकाय पण बीज उपरथी समीकरण में तो तमे ज्यारे आना अवयव स्वरूपे आने लखो छो ने पछी सामे जीरो करीने ज्यारे छूटू पाड़ो छो ने त्यारे प्लस होय तो माइनस थाय छे माइनस होय तो प्लस थाय छे आ याद होवुं जोईए એટલે બીજ માઇનસ બે આવતું હોય એનો મતલબ કે અહીંયા શું હોય પ્લસ બે હોય બીજ ત્રણ આવતું હોય તેનો મતલબ શું હોય કે અહીંયા માઇનસ ત્રણ હોય એક્સ જોડે બસ આપણે આવું ઉલટું વિચારીને લખવાનું બીજ માઇનસ બે એટલે અંદર કૌંસમાં પ્લસ પ્લસ તો માઇનસ હવે આને ગુણી કાઢો એટલે સમીકરણ બની જાય એક્સ સ્ક્વેર માઇનસ ત્રણ એક્સ પ્લસ બે એક્સ માઇનસ છ બરાબર ઝીરો એક્સ સ્ક્વેર ત્રણ માંથી બે જશે એટલે માઇનસ આ થઈ ગયું આપણું માંગેલ દ્વિઘાત સમીકરણ ત્રણ દુ છ ગુણાકાર થી છ લેવાનું બાદ બાકી થી એક આવી ગયું અને અવયવ પાડીને બીજ શોધશો તો માઇનસ બે અને ત્રણ આવશે એટલે ઉલટી ક્રિયા વિચારવાની થાય બરાબર છે અને છેલ્લે એક પ્રશ્ન જે વોર્ડમાં પણ પૂછાયેલો છે એક્સ અપોન કે બરાબર કે અપોન એક્સ ના બીજ શોધો હવે આવું હોય એટલે તમને નવું લાગે કે આમાં તો શું એ કરવાનું હશે ગભરાશો નહીં આ એક્સ સ્ક્વેર આ બરાબર કે સ્ક્વેર શું થયું એક્સ ગુણ્યા એક્સ એક્સ સ્ક્વેર થયું ને કે ગુણ્યા કે સ્ક્વેર એટલે એક્સ સ્ક્વેર માઇનસ કે સ્ક્વેર બરાબર ઝીરો એક્સ માઇનસ કે એક્સ પ્લસ કે બરાબર ઝીરો ધેન એક્સ માઇનસ કે બરાબર ઝીરો એક્સ પ્લસ કે બરાબર ઝીરો એટલે એક્સ બરાબર પ્લસ કે એક્સ બરાબર માઇનસ કે આ બીજ થઈ ગયો આવું તો હતું હશે સાહેબ કે હા હોય કેમ ના હોય સંખ્યાની જગ્યાએ પદ આપ્યું છે ચલ ઓકે એટલે મિત્રો આજનો જે વિડીયો લેસન હતો ને એ તમારા એક ગુણના પ્રશ્ન માટે ખૂબ જ અગત્યનો ખૂબ જ અગત્યનો છે અને બધા એક ગુણના પ્રશ્નો આમાંથી તમને મોટા ભાગે મળી રહેશે આપણો પ્રયત્ન એવો છે એટલે શક્ય હોય તો વિડીયોને ફરીવાર જોઈ અને બધા દાખલા સમજી લેજો અને પછી હું જે કંઈ દાખલા ડિસ્ક્રિપ્શનમાં મૂકું ને એ ગણજો ઓકે ચલો અત્યારે રજા લઈએ જય હિન્દ।